છેલ્લા બે માસમાં અરવલ્લી જિલ્લામાં 3 આશાસ્પદ યુવકોના શંકાસ્પદ મોત થયા છે. આવા વધતા જતા મોતના બનાવો અટકાવવા અને તાજેતરમાં ગઈકાલે મળેલા યુવકના મૃતદેહ મામલે હત્યાનો ગુનો નોંધવા માટે સામાજિક સંગઠન દ્વારા અરવલ્લી જિલ્લા પોલીસ વડાની કચેરીએ ધરણા યોજાયા હતા. આજથી બે દિવસ પહેલા બાયડના વતની અને શામળાજી સામાજિક પ્રસંગમાં ગયેલા 21 વર્ષીય જગદીશ વણકર શામળાજીથી ગુમ થયો હતો. વાલી વારસાઓને તેમની શોધખોળ પણ કરી હતી અને શામળાજી પોલીસમાં ગુમ થયાની જાણવા જુગારજી આપ્યા બાદ ગઈકાલે શામળાજી રતનપુર હાઈવે પર અણસોલ ગામ પાસેના મેશવો પુલ નીચેથી ગુમ યુવક જગદીશ વણકરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. શામળાજી પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરીને અકસ્માતથી મોતનો ગુનો દાખલ કર્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયો હતો. આ સમગ્ર બાબતને લઈ વધતા જતા બનાવો અટકાવવા અને અણસોલ પુલ નીચેથી મળેલા શંકાસ્પદ મૃતદેહ બાબતે હત્યાનો ગુનો નોંધવા માટે સામાજિક સંગઠનના અગ્રણીઓ મોટી સંખ્યામાં અરવલ્લી જિલ્લા પોલીસ વડાની કચેરી એકઠા થયા હતા. બાયડના યુવકના મૃતદેહ બાબતે હત્યાનો ગુનો નોંધવા માટે ધરણા પર બેઠા હતા. જ્યાં સુધી હત્યાનો ગુનો નોંધાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની પરિવારજનોએ જણાવ્યું હતું. જો કે પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો બાદ હત્યાનો ગુનો નોંધવા આશ્વાસન આપ્યા બાદ ધરણા પૂરા કર્યા હતા. શામળાજી પોલીસ સાથે વાત થયા મુજબ સમગ્ર બાબતે મૃતક યુવક સાથે હતો. એ યુવકની પૂછપરછ કરી અને જીગર ખરાડી અને અન્ય 3 સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ મૃતકના પરિવારજનો ઇચ્છશે તો મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ શહેર પણ લઈ જવાશે તેમ પોલીસે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.